गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 12 साइंस पृष्ठ रसायन विज्ञान। लास्ट लेक्चर में आपने पृष्ठ रसायन विज्ञान में उद्दीपन, विषमांग उद्दीपन, उत्सेचक उद्दीपन टॉपिक सीखा था। विषमांग उद्दीपन में विषमांग उद्दीपन की क्रियाविधि सीखा था। हवे उत्सेचक उद्दीपन में तेनी क्रियाविधि विषे चर्चा करीशुं। तो जेम विषमांग उद्दीपन में थतु हतु एज रीते उत्सेचक उद्दीपन में थशे, पण आमां जैव रासायनिक उद्दीपक वपराशे। चलो स्टार्ट करिए। स्टैंडर्ड 12 साइंस केमिस्ट्री में टॉपिक छे उत्सेचक उद्दीपननी क्रियाविधि। चलो विषमांग उद्दीपन में शू थतुं याद करो। प्रक्रिया विना सरफेस अथवा उद्दीपकना सरफेस ऊपर कोई वायु प्रसरण पाम तो पछी एनु अधिशोषण थतुं, पछी मध्यवर्ती निपज बनती हती, पछी अवशोषण थतुं हतुं अने पाछी सक्रिय स्थान खुल्ला करता। एज रीते आम पण थशे, एना एज मुद्दा पर कार्य थशे। प्रक्रियाथी अने उत्सेचकनी सपाटी पर प्रसरण। सेकंड प्रसरण थाय पछी शुं थशे? विषमांग उद्दीपन में शीख्या हता ते रीते अधिशोषण। तो सेकंड अधिशोषण, थर्ड मध्यवर्ती निपज अने मध्यवर्ती निपज बन्या पछी शुं थतुं हतुं? तो सक्रिय स्थान खुल्ला पड़ता। चलो क्रियाविधि स्टेप बाय स्टेप समझिए। पहलू प्रसरण, शू थशे प्रसरण? आ खुल्ला पड़वा एनो मतलब शू? खुल्ला पड़वानो मतलब अवशोषण। प्रसरण एटले शू? एक्जाम्पल तरीके कोई प्रक्रिया, कोई प्रक्रिया अर्थी कोई प्रक्रिया थी ए आ जे जग्या जे ने खाली पड़ी थी एने सक्रिय स्थान एस कही। सक्रिय स्थान एस। चलो कोई उत्सेचक एटले के ई आ जग्या जेटलू ज कद धरावतो उत्सेचक आवे छे एटले के हाँ कोई उत्सेचक ई। फर्स्ट स्टेप में शू थशे? प्रसरण, एटले के आ उत्सेचक प्रसरण पामशे सक्रिय स्थान। ला शू थयुं? प्रसरण। पछी शू थशे? ત્યાં આવીને ગોઠવાશે એટલે કે અધિશોષણ થશે। સેકન્ડ સ્ટેપ અધિશોષણ એટલે કે
આ સક્રિય સ્થાન S અને આ ઉત્સેચક E બંને એકબીજા સાથે ગોઠવાય એટલે અધિશોષણ થાય. સમજાય છે? પહેલા પ્રસરણ થયું, પછી અધિશોષણ થયું, હવે શું થશે? મધ્યવર્તી નિપજ બન્યા, અધિશોષણ થયું. અધિશોષણ થયા પછી આ વચ્ચેની મધ્યવર્તી નિપજ બને, પછી મધ્યવર્તી નિપજ બન્યા પછી પોતે અપશોષણ પામીને જગ્યા ખુલી પડશે. એટલે કે શું થશે? ઉદ્દીપક છે ને ઉત્સેચક, એટલે એટલે પાછું મૂળ સ્વરૂપે પાછો મળશે. ઓકે, અને સક્રિય સ્થાન S પર મળેલી નિપજ કોઈ પ્રોડક્ટ P, કોઈ પ્રોડક્ટ P નિપજ મળશે અને પાછા સક્રિય સ્થાન ખુલ્લા પડશે. આની આ જ પ્રક્રિયા ઉત્સેચક ફરીથી સક્રિય સ્થાન ઉપર કરશે અને વારંવાર ચાલુ રહેશે. ઓકે, ચલો રિએક્શનમાં શું થયું? રિએક્શનમાં શું થયું? પહેલા તો ઉત્સેચક ઈ અને સક્રિય સ્થાન પ્રક્રિયાર્થીના સક્રિય સ્થાન બંને વચ્ચે પ્રક્રિયા થઈ, એટલે કે અધિશોષણ થયું. અને અધિશોષણ થયા પછી શું મળ્યું? મધ્યવર્તી નિપજ. અને મધ્યવર્તી નિપજની પ્રક્રિયા આગળ વધતા ફરીથી મૂળ સ્વરૂપે ઉત્સેચક પાછો મળ્યો અને નિપજ સ્વરૂપે કોઈ સંયોજન પાછું મળ્યું. ઉત્સેચક તો ઉદ્દીપક છે એટલે પાછો મળવાનો જ છે, પણ નિપજ બનવા માટેની ક્રિયાવિધિ બે તબક્કામાં થાય છે. કઈ રીતે? તો પહેલા મધ્યવર્તી નિપજ બની અને પછી નિપજ બની. ઓકે, પહેલા મધ્યવર્તી નિપજ બનશે, પછી નિપજ બનશે. આમાં જે તબક્કો ધીમો તબક્કો હશે એ તબક્કાને વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આને ચિહ્ન વડે દર્શાવો. શું થશે? ઈ પ્લસ એસ ગીવ્સ ઈ એસ, ઈ પ્લસ એસ ગીવ્સ ઈ એસ ગીવ્સ શું બન્યું? ઈ પ્લસ પી. આ ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયાવિધિ છે. ચલો, ઉત્સેચક ક્યારે વપરાશે? જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે. આની પ્રક્રિયાઓના ઉદાહરણ ઘણા છે, લઈ શકાય એક્ઝામ્પલ તરીકે યુરિયા. યુરિયા એટલે કે NH2CO NH2, એટલે કે થયું આ યુરિયાની પ્રક્રિયા પાણી સાથે કરતા યુરેઝ ઉત્સેચકની હાજરીમાં શું થશે? મળશે બે મૂળ, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ શું થયો? ઉત્સેચક. આ પ્રક્રિયામાં સક્રિય સ્થાન કોનું હશે? તો યુરિયાનું. આ સક્રિય સ્થાન કોનું? યુરિયાનું. આ ઉત્સેચક ઈ એટલે કોણ? યુરેઝ. અને બંને ભેગા થઈને મધ્યવર્તી નિપજ બનાવશે અને અધિશોષણ નિપજ બાદ ફરીથી પોતે યુરેઝ પાછો મળશે અને નિપજ સ્વરૂપે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપશે.
ટૂંકમાં આ થિયરી યાદ રાખવા માટે તમારે ચાર તબક્કા મુખ્યત્વે યાદ રાખવા પડશે. પ્રથમ, ઉત્સેચકનું અધિશોષણ. અધિશોષણ પહેલાં જો યાદ ના રહેતું હોય તો પહેલાં પ્રસરણ, પછી અધિશોષણ, પછી મધ્યવર્તી નિપજ અને પછી અપશોષણ. આ ચાર તબક્કા યાદ રાખો. કોઈપણ નિપજ બનશે, કોઈપણ પ્રક્રિયા થશે, આ પ્રમાણે જ ક્રિયાવિધિ થશે. આ ક્રિયાવિધિને બીજી રીતે પણ પૂછી શકાય. બોર્ડમાં તાડુ કૂચી ક્રિયાવિધિ પણ આ થિયરીને કહે છે. તાળુ કૂચી કેમ? જો આ તાળું હોય કોઈ લોક, તો આ એની ચાવી થઈ કૂચી, બરાબર, એ એકબીજામાં ફીટ થઈ જાય છે. એટલા માટે તાળુ કૂચી પ્રકારની આ પ્રક્રિયા છે. જો કદાચ બોર્ડમાં પૂછાય તાળુ કૂચીની ક્રિયાવિધિ સમજાવો, તો આ જ ક્રિયાવિધિ છે. અને મુખ્યત્વે પ્રક્રિયા કઈ છે? ઈ પ્લસ એસ ગીવ્સ ઈએસ ગીવ્સ ઈ પ્લસ પી. આ પ્રક્રિયા જો તમે એમને યાદ રાખશો તો યાદ નહીં, જો ક્રિયાવિધિ સમજશો તો યાદ રહેશે. ઓકે,